આ દરમિયાન સુરતના સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી કે પોતાના મોત શોકમાંથી વાહનો ચોરી કરીને તેને વેચીને રૂપિયાથી પોતાના શોખ પૂરી કરતી એક ગેંગ સક્રિય થઈ છે ત્યારે પોલીસે આ મામલે એક ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી બે કાર સહિત મોટર સાયકલ મરી બાર જેટલા ચોરીના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે સલાબતપુરા પોલીસે માન દરવાજાના ખાજાનગર રોડ પરથી બંનેને ઝડપી પાડ્યા હતા આ ઈસમો લાંબા સમયથી નકલી ચાવી વડે ગાડીની ચોરી કરી અન્ય જગ્યા પર મૂકી રાખતા હતા અને ગ્રાહક મરે એટલે આ ગાડીને લાવીને વેચીને રોકડી કરી તે રૂપિયાથી પોતાના મોત પૂરા કરતા હતા સલાબતપુરા પોલીસે બંને શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી જ્યાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતા ઊંડાપૂર્વકની પૂછપરછ શરૂ કરતા આરોપીઓએ પોતાનું નામ મોહમ્મદ અબ્દુલ કલામ મોહમ્મદ ગુલામ અન્સારી અને અન્યએ પોતાનું નામ જાવિદ અયુબ શેખ હોવાનું જણાવ્યું હતું ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીઓ પડી ભાંગ્યા હતા અને મોપેડ ચોરી કર્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી એટલું જ નહીં પરંતુ બંને આરોપીઓએ સલાપતપુરા વિસ્તારમાંથી દસ જેટલી મોપેડ અને મોટર સાયકલ સહિત બે કારની ચોરી કર્યાની હકીકત જણાવી હતી સલાબતપુરા પોલીસે આરોપીઓ પાસેથી બાર જેટલા ચોરીના વાહનો જપ્ત કરી કુલ બાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન સાબીર સૈજ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત